राज्य सरकार द्वारा કરવામાં આવેલ ખેડૂતો અંગેની મહત્વની જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઉમેર્યું કે કોરોનાને કારણે રાજ્યમાં વેપાર ધંધા બંધ હોય રાજ્યના ખેડૂતો પાસે માલ તો છે પરંતુ તેઓ તેને વેચી નથી શકતા કારણ કે યાર્ડ બંધ છે તેવામાં 31 માર્ચ સુધી ખેડૂતોએ લીધેલું ધિરાણ પરત કરવાનું હોય છે પરંતુ માલ વેચાતો ન હોવાથી ખેડૂત પાસે ધિરાણ પરત કરવામાં મુશ્કેલી પડી રહી છે જેને ધ્યાને લઈને ખેડૂતોનું ધિરાણ પરત કરવાની તારીખ 2 મહિના વધારીને 31 માર્ચથી 31 મે કરી દેવામાં આવી છે આ 2 મહિના દરમિયાન ધિરાણ પર 7% લેખે વ્યાજ સરકાર ચૂકવશે ગંભીર પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે રાજ્યના બધા જ ઉદ્યોગ ધંધા વેપાર ખેતી દુકાનો ફેક્ટરીઓ માર્કેટયાર્ડો એ બધું જ બંધ છે એવા સમયમાં રાજ્યના ખેડૂતોની સહકારી મંડળીઓએ જિલ્લા બેંકો પાસેથી ટૂંકી મુદતનું જે ધિરાણ મેળવ્યું હોય અને એ ધિરાણ નિયમ પ્રમાણે 31 માર્ચે પરત કરવાનું હોય છે અને 31 માર્ચ પછી ફરીથી એ જ મંડળીને જે તે સહકારી બેંક દ્વારા પુનઃનવું ધિરાણ આપવામાં આવતું હોય છે આમાં મુખ્ય શરત એ હોય છે કે જે મંડળીએ 1 વર્ષના સમયગાળામાં એટલે કે 31 માર્ચ સુધીમાં ધિરાણ પરત જમા કરાવી હોય એ જ મંડળીને ફરીથી નવું ધિરાણ આપવામાં આવે છે અને જે ધિરાણ ખેડૂતોને સહકારી બેંકો દ્વારા અને રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ટૂંકી મુદતના કૃષિ વિષયક ધિરાણ તરીકે જે રકમ આપવામાં આવી હોય એ રકમનું સંપૂર્ણ વ્યાજ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી બંનેનો ખર્ચો વ્યાજનો એ સરકારો ઉપાડી લે છે ગુજરાતમાં લગભગ 32 થી 35 હજાર કરોડ રૂપિયાની રકમનું દર વર્ષે ખેડૂતોને ટૂંકી મદદનું ધિરાણ નાબાર્ડ રાજ્યની સ્ટેટ કોઓપરેટિવ બેંક અને રાજ્યની બધી જ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો દ્વારા કરવામાં આવે છે અને આ જે રકમ 32 થી 35 હજાર કરોડ ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવે છે એનું સંપૂર્ણ વ્યાજ ભારત સરકાર 3% પ્રમાણે એનો બોજો ઉપાડે છે અને રાજ્ય સરકાર 4% પ્રમાણે એનો બોજો ઉપાડે છે આમ 7% વ્યાજ એ ખેડૂતો વતી આ બેંકોને રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે